હિન્દુ ધર્મમાં શ્રી ગણેશને સૌ પ્રથમ પૂજાતા દેવ માનવામાં આવે છે. ભગવાન ગણેશને ગજાનનના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમનું માથું હાથીનું છે, જ્યારે શરીર મનુષ્યનું છે. હવે એ તો તમે જાણતા હશો કે ગણેશજીનું માથું કપાયા બાદ તેમને હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું હતું. પરંતુ શું તમને એ ખબર છે કે ગણેશજીનું અસલી મસ્તક ક્યાં છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે ભગવાન ગણેશનું અસલી મસ્તક આજે પણ એક ગુફામાં છે. આ ગુફાને પાતાળ ભુવનેશ્વર નામે ઓળખવામાં આવે છે. ભગવાન ગણેશના ભક્તો માટે ઉત્તરાખંડના પિથોરાગઢમાં સ્થિત પાતાળ ભુવનેશ્વર ગુફા આસ્થાનું અદ્ભુત કેન્દ્ર છે. આ ગુફા પહાડીની લગભગ 90 ફૂટ અંદર છે. તે ઉત્તરાખંડના કુમાઉમાં અલ્મોડાથી શિરાઘાટ થઈ 160 કિલોમીટર દૂર પહાડીની મધ્યમાં ગંગોલીહાટ કસ્બામાં આવેલ છે. પાતાળ ભુવનેશ્વરમાં રહેલી ગણેશજીની મૂર્તિને આદિ ગણેશના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે કળિયુગમાં આ ગુફાની શોધ આદિ શંકરાચાર્યએ કરી હતી. તો આવો જાણીએ આ ગુફાની આશ્ચર્યજનક કહાની. કહેવાય છે, ભગવાન શિવ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા, તેથી ગણેશજીના આ કપાયેલા મસ્તકની રક્ષા ખુદ ભગવાન શિવ કરે છે. આ ગુફામાં ભગવાન ગણેશના કપાયેલી શિલારૂપી મૂર્તિના ઠીક ઉપર 108 પંખુડીઓવાળું શવાષ્ટકદળ બ્રહ્મકમળ રૂપની એક ચટ્ટાન છે. આ બ્રહ્મકમળમાંથી ભગવાન ગણેશના શિલારૂપી મસ્તક પર દિવ્ય બૂંદ ટપકે છે. મુખ્ય બૂંદ આદિ ગણેશના મુખમાં પડતું દેખાય છે. માન્યતા છે કે આ બ્રહ્મકમળ ભગવાન શિવે જ અહીં સ્થાપિત કર્યું હતું. આ ગુફામાં ચારો યુગના પ્રતીક રૂપે 4 પથ્થર સ્થાપિત છે. કહેવામાં આવે છે કે આમાંથી એક પથ્થર, જેને કલિયુગનો પ્રતીક માનવામાં આવે છે, તે ધીરે ધીરે ઉપર ઉઠી રહ્યો છે. એવી માન્યતા છે કે જે દિવસે આ કલિયુગનો પ્રતીક પથ્થર દિવાલ સાથે ટકરાઈ જશે, તે દિવસે કલિયુગનો અંત આવી જશે. આ ગુફાની અંદર કેદારનાથ, બદ્રીનાથ અને બાબા અમરનાથના પણ દર્શન થાય છે. બાબા અમરનાથની ગુફા પાસે પથ્થરની મોટી મોટી જટાઓ ફેલાયેલી છે. આ ગુફામાં કાળભૈરવની જીભના પણ દર્શન થાય છે. બદ્રીનાથમાં બદ્રી પંચાયતની શિલારૂપી મૂર્તિઓ છે, જેમાં યમકુબેર, વરુણ, લક્ષ્મી, ગણેશ અને ગરુડ સામેલ છે. તક્ષક નાગની આકૃતિ પણ ગુફામાં બનેલ ખડકમાં નજરે પડે છે. આ પંચાયતની ઉપર બાબા અમરનાથની ગુફા છે. આ ગુફામાં કાલભૈરવની જીભના દર્શન થાય છે. એવું માનવામાં આવે છે કે જો મનુષ્ય કાલભૈરવના મોંમાંથી ગર્ભાશયમાં પ્રવેશ કરી પૂંછડી સુધી પહોંચી જાય તો તેને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે સ્વયં મહાદેવ શિવ પાતાળ ભુવનેશ્વરમાં વિરાજમાન રહે છે અને અન્ય દેવી દેવતાઓ તેમની સ્તુતિ કરવા અહીં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્રેતાયુગમાં જ્યારે અયોધ્યાના સૂર્યવંશી રાજા ઋતુપર્ણ જ્યારે જંગલી હરણનો પીછો કરતા આ ગુફામાં આવ્યા હતા, ત્યારે તેમને આ ગુફાની અંદર મહાદેવ શિવ સહિતના 33 દેવતાઓના સાક્ષાત દર્શન કર્યા હતા. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.